नमस्कार विद्यार्थी धोरण 8 गणित प्रकरण नंबर 2 एक चल सुलेट समीकरण जेमा आपने अगर एक तरफ चल बहुपदी और બીજી તરફ આંકડા હોય તેવા સમીકરણ રૂપે શીખ્યા ત્યાર પછી આપણે બંને તરફ ચલ વાળી બહુપદી હોય તેવા સમીકરણ રૂપે શીખ્યા તેના ઉપર હવે આપણે આગળ ગોળાઓ કરીએ તો વ્યવહાર ગોળાઓમાં સ્વાધ્યાય 2.4 નો પ્રથમ પ્રશ્ન અમીના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5/2 ભાગ કરે છે અને મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે જો મળેલ નવ પરિણામ છે તે ધારેલ સંખ્યાનો 3 ગણો થાય તો અમીનાએ ધારેલ સંખ્યા શોધો તો આપણે વિચારીએ કે અમીનાએ કઈ સંખ્યા ધારેલી છે ચાલો અમીનાએ ધારેલી સંખ્યા x લેલી x લેતા આપણે કોઈ ચલ લઈ લઈએ અને ધારેલી સંખ્યા કે લેતા આપણે x હવે પછી શું કરે છે તો કે તે આ સંખ્યામાંથી આટલા બાદ કરે છે એટલે x માંથી કેટલા બાદ કરે છે આપણે પહેલા વાક્ય લખી લઈએ કે અમીના શું કરે છે x માંથી 5/2 બાદ કરે છે તો બાદ કરે છે શું થાય નવી સંખ્યા તો નવી સંખ્યા થાય x ઓછા 5/2 હવે શું કરે છે અમીના તે જોઈએ આટલા બાદ કરી અને જે પરિણામ મળ્યું આપણને પરિણામ મળ્યું આ પરિણામ હવે એ પરિણામ શું કરે છે તો કે આ પરિણામને 8 વડે ગુણે છે તો નંબર 3 તો કે સંખ્યામાંથી 5/2 બાદ કરીને મળેલ પરિણામને કેટલા વડે 8 વડે ગુણાકાર કરે છે તો જુઓ મળેલ પરિણામ x ઓછા 5/2 એને 8 વડે તો હવે નવું પરિણામ શું મળ્યું નવું પરિણામ મળ્યું x = 4
तो हमें यहां की संख्या डाली थी 4, तो समझाइए क्या विद्यार्थी मित्रों, तो हमें यहां डाली थी છેલ્લે આપણે લખીશું આ દાખલો બાદ લીધા પછી આપણે છેલ્લે લખીશું માટે અમીનાએ ધારેલી સંખ્યા 4 છે કઈ છે 4 કોઈ પ્રશ્ન 2 બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે તો મૂળ સંખ્યાઓ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલી અને બીજી જે પહેલી અને બીજી આવા શબ્દો લખેલા છે એટલે આપણે થોડી પ્રોબ્લેમ થાય તો આપણે છે ને જે શબ્દો લખેલા છે એ પ્રમાણે દાખલો ઉકેલી લઈએ તો અહીંયા પહેલી લખેલી છે આપણે પહેલી જ કહીશું બીજી લખેલી છે ને આપણે બીજી જ કહીશું તો સૌથી પહેલા પહેલી અને બીજીમાંથી નાની કોણ તો કે પહેલી સંખ્યા 5 ગણી છે તો બીજી સંખ્યા નાની કરી આપો બીજી સંખ્યા ધારી લેવાની જે નાની કોણ છે ને ધારી લેવાનું ધારો કે બીજી સંખ્યા ધારો કે બીજી સંખ્યા x છે તો પહેલી સંખ્યા કઈ હશે તો પહેલી સંખ્યા હશે એના 5 ગણા 5 ના એટલે 5x થશે કેવી રીતે તો કે જો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે પહેલી સંખ્યા કેટલી છે 5 ગણી છે એટલે થશે 5x હવે બંને વાર બંને સંખ્યાઓ શું કરવાનું છે હવે દરેક સંખ્યામાં 21 ઉમેરવાનું છે આમાં પણ 21 ઉમેરવાનું છે આમાં પણ 21 ઉમેરવાનું છે હવે દરેક સંખ્યામાં સંખ્યામાં 21 ઉમેરતા નવી જે સંખ્યા મળી નવી મળેલ સંખ્યાઓ નવી મળે સંખ્યાઓ માંથી બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય અથવા છે તો આપણે શું કરીશું આ બંને સંખ્યામાં 21 ઉમેરીશું પેલા આમાં 21 ઉમેર્યા બીજી સંખ્યામાં પછી પહેલી સંખ્યામાં ઉમેર્યા તો પહેલી સંખ્યામાં 21 ઉમેરો 5x 21 બચ્ચે કઈ રાખશું આપણે બરાબર કારણ કે બંને સરખામણી કરવાની છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા દરેક સંખ્યામાં 21 ઉમેર્યા આપણે નવી સંખ્યાઓ મળી તો નવી મળેલ સંખ્યાઓ નવી કઈ સંખ્યાઓ મળી આપણે નવી સંખ્યાઓ મળી એમાંથી જે પહેલી સંખ્યા છે એ બે ગણી છે પહેલી સંખ્યા છે એ બે ગણી છે એટલે કે બમણી છે તો જ્યારે બંને સરખામણી કરવાની હોય ત્યારે જો હું હજુ એને બગડું આપું તો આ બહુ મોટી થઈ જાય એટલે ઓલરેડી આ બમણી છે તો સરખામણી કરતી વખતે આને બગડો આપીશ સમજાયું તો જો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે એટલે આ આપણી હતી પહેલી સંખ્યા આ પહેલી સંખ્યા આ આપણી બીજી સંખ્યા પહેલી સંખ્યા ઓલરેડી બે ગણી છે મોટી છે પહેલી સંખ્યા છે મોટી છે અને બીજી સંખ્યા છે નાની છે તો નાની સંખ્યાને મોટી કરવા માટે અહીંયા આપણે બે ગુણવા પડે એટલે આપણે અહીં બે ગુણ્યા એટલે આપણે બે સંખ્યાઓ કેટલી આવે બંને બાજુ પરિણામ સરખા થઈ જાય હવે આ બની ગયું આપણું એ પ્રકારનું સમીકરણ બંને બાજુ સરવાળો સમીકરણ હવે વિભાજનના નિયમથી પહેલા આને લખીશું તો 2x 21 42 બરાબર 5x 21 હવે ચલ બધા એક બાજુ લઈ નાખો કાં તો આ બધા આ બાજુ લઈ આવો કાં તો બીજી બાજુ લઈ જાઓ તમે જે બાજુ લઈ જાઓ તે બાજુ ચાલે તો આપણે પેલા ચલ બધા એક બાજુ લઈ નાખીએ 2x 5x બરાબર અને બીજા બધા બીજી બાજુ આને લઈ જઈશું બીજી બાજુ 21 42 કરો બાદ કરીએ પછી -3x અને બીજી બાજુ વચ્ચે -21 21 -42 -42 છે મોટી સંખ્યાની નિશાન છે એટલે આપણે બાદ કરી વખતે મોટી સંખ્યાની નિશાન આવશે અહીંયા પણ એવી રીતે બંને બાજુ ઓછા છે તો -6 નીકળી જશે
જ્યારે બંને બાજુ 6 ને 6 6 કાઢી નાખો અને x 21 તો x 21 ના છેદમાં 3 x શું મળ્યું 7 21 3 કરો એટલે શું મળે 7 અહીંયા 3 ગુણ્યા x એટલે 3 ગુણ્યા x છે તો આપણે x ને કેટલું કરવા માટે 3 ને ક્યાં લઈ જશું જમણી બાજુ જમણી બાજુ એટલે છેદમાં આવી એટલે 21 3 એટલે 7 તો આપણે બીજી સંખ્યા મળી 7 બીજી સંખ્યા કેટલી મળી 7 તો પહેલી સંખ્યા કેટલી હશે આપણે બીજી સંખ્યા મળી 7 માટે બીજી સંખ્યા બરાબર 7 બીજી સંખ્યા બરાબર 7 તો પ્રથમ સંખ્યા કેટલી હશે તો પહેલી સંખ્યા આપણે ધારી લઈએ ત્યાં જાવ x પહેલી સંખ્યા 5x તો 5 ગુણ્યા x x એટલે આપણા 7 એટલે 5 ગુણ્યા 7 7 પચાને 35 તો પહેલી સંખ્યા છે 35 તો માટે પહેલી સંખ્યા 5 ગણી છે ગુણ્યા 7 ગુણ્યા 5 એટલે 7 પચાને 35 તો આવી રીતે આવા પ્રકારના ઓરડા ઉકેલવાના છે તો બીજા પણ આવા ઓરડા આપણે જે સમજાય તે જાતે ઉકેલવા જવાનું છે